कवि परिचय मनोहर त्रिवेदी, जन्म 4/4/1944, वतन अमरेली जिल्लाना हिराणा, काव्य संग्रह मौसुजणु फूलनी नौका लईने छुट्टी मुकी वीज आपो आप अने वेळा, नवलिका संग्रह नथी गजवामा गाम अने नोतो। ચાલો હવે આ 19મો આ છે કાવ્ય છે એ વાંચ્યું છે કોઈ? આગળનું વાંચતા હોય ને કોઈ વાંચ્યું હોય તો કોઈ રીડ કરેલું છે આ કાવ્ય? કોઈ નથી કરેલું, ઓકે. આ કાવ્ય છે ને એ કાવ્યનું નામ છે પપ્પા હવે ફોન મૂકું, અને છેલ્લે તમે છે એ પ્રશ્ન ચિહ્ન જોયું હશે કે દીકરી છે એના પપ્પાને છે એ વાત કરતા કરતા છે એ કે છે કે પપ્પા હવે હું ફોન મૂકું. આખું કાવ્ય છે એ ફોન ઉપર વાતચીત દ્વારા થતું હોય છે એને લગતું છે, એટલે છે આ કાવ્ય છે એને આવું નામ આપવામાં આવ્યું છે. હવે આ કાવ્ય છે એના કવિનું નામ છે મનોહર ત્રિવેદી, અને આ કાવ્ય છે એનો સાહિત્ય પ્રકાર કયો છે? કોઈને ખ્યાલ છે? ટેક્સ્ટ બુક સાથે લઈને બેઠા હોય તો ખ્યાલ હોય તો ખ્યાલ છે આ કાવ્ય, આ કાવ્ય છે એનો પ્રકાર કયો છે? કાવ્ય નો પ્રકાર છે ગીત ગજવવામાં ગામ અને નાતો. કાવ્ય નો પ્રકાર પૂછ્યું છે. કાવ્યના ઘણા બધા પ્રકાર હોય છે, સોનેટ હોય છે, પછી લોકગીત હોય છે, ગઝલ હોય છે. આ કાવ્યનો પ્રકાર છે ગીત. મનોહર ત્રિવેદી છે એનો જન્મ છે 4/4/1944 માં થયો હતો, અને અમરેલી જિલ્લા છે એનું હિરાણા ગામ હતું, હિરાણા તેમાં તેમનો જન્મ થયો હતો. જીવનભર તેમણે ઉત્તમ શિક્ષક તરીકે કાર્ય કર્યું હતું. બરોબર, એ આવી રીતે કાવ્ય ને એવું તો લખતા જ હતા, પરંતુ એનું છે એ કામ શું કરતા હતા તો કે શિક્ષક તરીકેનું છે એમનું કાર્ય હતું. મોસુજણું ફૂલની નૌકા લઈને છુટ્ટી મૂકી વીજ આપોઆપ વેળા તેમના કાવ્ય સંગ્રહો છે. જો એટલા છે અહીં આગળ છે એ આટલા બધા છે એ કાવ્ય સંગ્રહો, એટલે કે એને બુક લખેલી છે એમાં ઘણા બધા છે એ કાવ્ય લખવામાં આવેલા છે. હવે તમને છે એ પ્રશ્ન પૂછવામાં આવે કે આ કાવ્ય છે પપ્પા હવે ફોન મૂકું, આ કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે? બરોબર, મનોહર ત્રિવેદી છે એના કયા કાવ્ય સંગ્રહ છે એમાંથી લેવામાં આવ્યું છે? તો શું આવશે? તો કે વેળા. તમને નીચે નામ આપેલું છે ને વેળા, વેળામાંથી છે આ પપ્પા હવે ફોન મૂકું આ કાવ્ય છે એ લેવામાં આવ્યું છે. ચલો બોયસ આ એક પ્રશ્ન લખો, ચલો રફ બુક સાથે લઈને જ બેસજો. પ્રશ્ન લખવાનો છે, આમાંથી આ પ્રશ્ન બનશે કે પપ્પા હવે ફોન મૂકું ગીત મનોહર ત્રિવેદીના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? ચલો લખો છો ને બોયસ બધા લખજો પ્રશ્ન. આન્સર એનો આવશે પપ્પા હવે ફોન મૂકું ગીત મનોહર ત્રિવેદીના વેળા. જો લખ્યું છે ઇન્વર્ટેડ કોમામાં લખજો, વેળા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે.
હવે નવલકથાઓ જે એમણે લખી છે એના નામ નીચે આપેલા છે, નથી, ગજવામાં ગામ અને નાતો, એની નવલકથાઓ છે. ઘર વખરી તેઓ તેમના ચરિત્ર નિબંધોના સંગ્રહો છે. કાચનો કૂપો, તેલની ધાર, ટીલી, આ બધા છે બાળ સાહિત્ય છે લખેલા છે. ગીતમાં અને ગઝલમાં તેમની નોંધપાત્ર ગતિ રહેલી છે. ગીત તો લખેલા છે પણ સાથે સાથે ગઝલ પણ એમણે ઘણી બધી લખેલી છે. તમે જોઈ શકો છો કે એણે છે કાવ્ય સંગ્રહો લખેલા છે, નવલકથા લખેલી છે, બરોબર, નિબંધો પણ લખેલા છે. અહીંયા આગળ છે નિબંધના નામ નથી આપેલા. મિસ નિબંધ, હા બોલો. મિસ પરિતી સવાલ બોલો તો. હજી બાકી છે. કોને બાકી રહી ગયો? અલ્પાસ, હાર્દિક, ચલો સાબિત ક્વેશ્ચન બોલ. તું શું લખાયો? રોલ નંબર 64 કોણે લખ્યો છે? ચાલો ક્વેશ્ચન બોલશે ને આન્સર લખશે. લખ્યો છે કે લખ્યો જ નથી કોઈ? લખતા જ નથી. તમને કેટલી વખત કીધું છે કે સાથે સાથે લખતા જાઓ, લખવાની પ્રેક્ટિસ રાખો બોયઝ. કોઈ નથી લખ્યું, એક કઈ બોયઝ છે. અલ્ફાઝ, સરસ, હા બોલો સાબિર. હું અત્યારે નથી લખતો, પછી રેકોર્ડિંગ જોઈને લખું છું. પણ સાથે લખતા જાઓ ને બેટા, બીજી વખત રેકોર્ડિંગ જોવું એની કરતા આપણે સાથે સાથે લખતું જવાય ને સાબિર. હોશિયાર ને કેવું જ ન પડે મારે સ્ટુડન્ટ ને. ફરી વખત રિપીટ કરું છું, બધાએ લખવાનું છે. ચલો પપ્પા હવે ફોન મૂકું. ગીત મનોહર ત્રિવેદીના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? લખો આન્સર. મિસ મનોહર ત્રિવેદીના કાવ્ય પછી? મનોહર ત્રિવેદીના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? લખો હવે આન્સર. પપ્પા હવે ફોન મૂકું. ગીત મનોહર ત્રિવેદીના વેળા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. ચલો રખાઈ ગયો આન્સર હાદી. વેળા પછી કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. મનોહર ત્રિવેદી છે એને નિબંધ ક્ષેત્રે ફાળો છે, કાવ્ય સંગ્રહો લખેલા છે, બાળ સાહિત્ય. બાળ સાહિત્ય એટલે શું થશે? કોણ આન્સર આપશે? બાળ સાહિત્ય ગમતું વાર્તા. હા હા, છોકરાઓને ગમતી જે વાર્તા. તમે છે ને ઘણી વખત ઓલું લાયબ્રેરીમાં તમે લેક્ચર લેતા હશો તો જતા હશો લાયબ્રેરીના લેક્ચર, બરોબર. લાયબ્રેરીમાં ઘણી એવી બુકો છે, ચંપક છે, ધીંગામસ્તી છે, ઝગમગ છે, કેવી છે બુકો કે નાના બાળકોને લગતી, બરોબર. એ લોકોને એમાંથી છે, એમાં જોક્સ આવતા હોય, નાની નાની વાર્તાઓ આવતી હોય, બરોબર. એ વાંચવી ખૂબ ગમે. તો એમણે એવા બાળ સાહિત્યને લગતી કથાઓ પણ એમણે લખેલી છે. ખાલી આ કાવ્ય છે ને એ કયું છે? ગીત કાવ્ય છે. એ ખાલી ગીત કાવ્ય જ લખેલા એવું નથી, પણ એમણે સારી એવી ગઝલો પણ છે એમણે લખેલી છે. ચલો પરિચય સમજાઈ ગયો કવિનો, એમાં કોઈને કઈ ક્વેરી? હા, નાનો આન્સર આપજો. નહીં મેમ. ઓકે.
એક હાદી જાન્સર આપતે સાજે મને વિંધાણી મિસ ફેશન હાજર છે કે વાચું નથી હાજર? હા વાંચો. તો પપ્પા હવે ફોન મૂકું, તમને એમ જ જરી આવે તેમ થયું મને એસટીડીની ડાયરી ડાળથી ટહુકું. ચલો હવે તમને ચિત્રમાં તમે શું જુઓ છો? ખાલી ચિત્ર જોઈને કેવાનું છે શું છે આ? પૂરું નામ કોઈને આવડે છે? કોઈને નામ પૂરું આવડે છે? કોઈને નહી જોયેલું છે કોઈ? હા મિસ, જોયેલું છે, નામ નથી આવતું પૂરું. ઓકે સારું, ચાલો હવે એસટીડી છે ને એનું પૂરું નામ થશે સબસ્ક્રાઇબર ટ્રંક ડાયલિંગ, બરોબર? ઈ થશે એનું. હવે આ પહેલી પંક્તિ છે એમાં શું કહે છે? સબસ્ક્રાઇબર ટ્રંક ડાયલિંગ. ચલો હવે સાંભળો આ પંક્તિમાં શું કહે છે. ચલો તો પણ કેતા હોય કે પપ્પા ફોન મૂકો, બરાબર? તો હવે આમાં આ છોકરી સાથે રહેતી હશે કે ક્યાં રહેતી હશે? તો એને આવું ફોન કરીને કીધું હશે પપ્પા હવે ફોન. હોસ્ટેલમાં કે અહીંયા રહેતી? હોસ્ટેલમાં રહેતી હશે. સરસ, વેરી ગુડ. જો હું જાણવા માંગતી હોસ્ટેલમાં રહેતી હોય છે છોકરી. આ કાવ્ય છે ને એમાં છોકરી છે એ હોસ્ટેલમાં રહીને ભણતી હોય છે. અને પેલાના સમયમાં તો કઈ મોબાઈલ એવું કઈ હતું નહીં, એટલે ફોન કરવો હોય તો ક્યાંથી કરવાનો? એસટીડી છે ને, એસટીડી નું બૂથ હોય ને ત્યાં આગળથી જોઈ અને ફોન કરવાનો. અને આગળ તમે જોઈ શકો છો કે આ ટેલિફોન છે ને કેવો છે, ઉપર તમને કઈક દેખાય છે. એમાં તમે સિક્કો નાખો ને, પેલા સિક્કા વાળો ફોન આવતો, રૂપિયાનો સિક્કો નાખવાનો, એટલે એ સિક્કામાં સેકન્ડ આવે, એટલી સેકન્ડ તમે રૂપિયામાં વાત કરી શકો એમ, એવી રીતનો ફોન આવતો. અત્યારે તો કઈ જોવા નથી મળતા આવા ફોન, બરોબર? તો અહીંયા આગળ છે પેલી પંક્તિમાં એમ કે છે, તો પપ્પા હવે ફોન મૂકો, તમને મોજરી આવે તે થયું મને. ગામડામાં હશે અમુક જગ્યાએ, પણ અત્યારે તો મોબાઈલ થઈ ગયા ને એટલે બહુ ઓછા જોવા મળે છે હવે. નો હા, કારણ કે છે બધા પાસે અત્યારે તો મોબાઈલ થઈ જ ગયા છે. હજી મેમ છે અત્યાર સુધી હતું મેમ, હજી છે, હજી હાલમાં અમુક જગ્યા હશે. અલમોન સ્કૂલ પર એવું છે? ઈ ક્યાં આવી સ્કૂલ છે? નવા પર આપા ખૂણામાં છે એની અકે. આ વેસ્ટ ની બૂથ છે કે ખાલી આવો હોતી નથી, પણ આ હોય તો સારું કેવાય. શું અહીંયા પેલી બે પંક્તિમાં એમ કે છે કે છોકરી છે ને ઘણી બધી એના પપ્પા સાથે વાત કરી લીધી હોય છે. પછી એના પપ્પાને છે એ પ્રશ્ન પૂછે છે કે પપ્પા હવે હું ફોન મૂકું, તમને થોડી મોજ આવે તે થયું એસટીડી ની ડાળથી ટહુકું. એટલે એમ કે છે કે તમને થોડો આનંદ થાય ને, મોજ આવે એટલે શું થશે? શબ્દ સમજૂતી અઘરા શબ્દ છે એ લખતા છે. જો મોજ એટલે થશે આનંદ, આનંદ અને જરી, જરી એટલે થશે થોડી, બરાબર? એનો અર્થ એમ થશે. અહીંયા આગળ દીકરી છે એના પપ્પાને કહે છે ઘણી બધી વાત થઈ ગઈ છે, તોય તે એટલી બધી વાતો હોય છે કે ફોન મૂકવાનું મન જ નથી થતી, વાતો પૂરી જ નથી થતી. એટલે દીકરી હવે છે પ્રશ્ન પૂછે છે કે પપ્પા હવે ફોન મૂકો, તમને થોડીક ખુશી થાય ને, એટલે મને એમ થયું કે તમને છોકરીને યાદ આવતી હોય
બરોબર, છોકરાઓ છોકરીઓ હોસ્ટેલમાં રહેતા હોય એટલે ઘણી વખત એવું પણ બનતું હોય કે છે છોકરાઓને છે છોકરીઓને છે એના મમ્મી પપ્પાની યાદ આવતી હોય અને ફોન કરતા હોય, બરોબર, એટલે ફોન કર્યો હોય અને ફોનમાં છે ઘરની બધી છે વાતચીત થતી, તો આટલી બધી વાત થઈ ગઈ હોય તોય તે છે છોકરી અને પપ્પાને છે એ ફોન મૂકવાનો મન જ નથી થતો. એટલે વાત થઈ ગયા પછી એના પપ્પાને પૂછે છે કે પપ્પા હવે છે એ ફોન મૂકું છું, તમને થોડીક ખુશી થાય ને, તમને થોડોક આનંદ થાય એટલા માટે મને એમ થયું કે હું એસટીડીની ડાળથી ટહુકું. ટહુકું એટલે શું થશે આગળ? થોડું આ ટહુકું લખ્યું છે. હા બોલું. ટહુકું એટલે થશે ટહુકો કરવો. હા, ટહુકોનો અર્થ થશે ટહુકો કરવો. પણ અહીંયા આગળ એનો અર્થ શું થાય છે? એસટીડી ડાળથી ટહુકું એટલે કે એસટીડી એ જઈ અને હું તમારી સાથે થોડી ઘણી છે એ મીઠી છે એ વાતચીત કરું, અથવા તો થોડી ઘણી છે તમારી સાથે ત્યાં જે એસટીડી એ જઈ અને ફોનમાં તમારી સાથે વાતો કરું. સમજાઈ ગઈ પહેલી પંક્તિમાં શું કહેવા માંગે છે? મિસ ટોકો એટલે તમે પહેલો અર્થ કીધો એ થાય કે બીજો અર્થ કીધો એ થાય? પહેલો અર્થ શું છે ટહુકું એટલે? એટલે ટહુકો કરવો થાય નો પ્રોપર. પણ અહીંયા આગળ શું કીધું છે કે મીઠી વાણીમાં બોલું, મીઠી બરોબર વાણીમાં એમ થશે. હા, મીઠી વાણીમાં બોલું એમ થશે એનો અર્થ. ચલો, કોણ એક્સપ્લેન લખવાનું કરશે? હા, શબ્દ સમજૂતી કવિ લખતા જવાની છે. ચલો, આ જ પંક્તિ અને કોણ ડાળખી સમજાવશે? એટલે ડાળખી એટલે ડાળ જ થશે. પણ અહીંયા આગળ શું અર્થ થશે કે એસટીડી એસટીડી એ જઈ, એસટીડી એ જઈ અને તમારી સાથે છે એ વાત કરું. ચલો, હાદી સમજાવીશ તું આ પંક્તિ કા વિંધાણી ફેઝાન? હા, કોણ એક્સપ્લેન કરશે? હા કરો, હું સમજાવું. હાદી, હા સમજાવ. હા તો સમજાવ હાદી. પપ્પા હવે ફોન મૂકો, તમને એ મોજરી આવે તે થયું, મને એસટીડીની ડાળથી ટહુકું એટલે તમને થોડીક વાર મોજ આવે એટલે મેં તમને ફોન કર્યો. એસટીડીની ડાળથી ટહુકું, ડાળથી એટલે કે એસટીડી એ જઈ અને ટહુકું એટલે મીઠી વાણીમાં, તમને થોડીક વાર મોજ આવે એટલે મેં તમારી સાથે ત્યાં જઈ અને થોડીક વાર વાત કરી. સરસ, ખૂબ સરસ હાદી, વેરી ગુડ. જો હવે તમારો પહેલો જ પ્રશ્ન છે ને એમસીક્યુ માંથી આ પૂછાશે કે એસટીડી ની ડાળ થી ટહુકું. ચલો, એ તમને પ્રશ્ન પૂછાય, એસટીડી ની ડાળ થી ટહુકું કહીને દીકરી શું કહેવા માંગે છે? ચલો, હવે ઓપ્શન તમને એમ આપેલા છે, એસટીડી એ ફોન હવે બંધ થઈ ગયો છે. બોલો સર. બોલું છું. એસટીડી ની ડાળ થી ટહુકું કહીને દીકરી શું કહેવા માંગે છે? ચાલો, હવે એના ઓપ્શન આપેલા છે, એસટીડી ફોન હવે બંધ થઈ ગયા છે, ઓપ્શન બી છે. તમે ઓપ્શન બરાબર સાંભળવાના છે અને મને આન્સર કહેવાનો છે કે ચાર ઓપ્શન માંથી કયો આવશે. વૃક્ષની ડાળના બદલે એસટીડી ની ડાળ ભૂલથી જ બોલાઈ ગયું છે, બરોબર. ઓપ્શન સી, ફોનમાં કોયલના ટહુકાની રિંગટોન વાગે છે. અને ઓપ્શન ડી, પિતાજી સાથે મીઠી મીઠી વાતો કરવા માંગે છે. ચલો, શું આવશે? ફોન ને ચલો, હા કોણે કીધું? હું બોલું. બોલો, ચાલો સાથે મોટી મોટી મીઠી મીઠી વાતો કરવા માટે. હા, મીઠી મીઠી વાતો કરવાનું. હા, કોણ બોલ્યો આજે? મને અવાજ કઈક અલગ લાગ્યો. કોણ છે? વસાઈ હસને. વસાઈ હસને. ઠીક, ઓકે, હસને નાખો. સરસ સરસ, સાચો આન્સર છે બધાનો. આન્સર આવશે પિતાજી સાથે મીઠી મીઠી, ઓપ્શન ડી, મીઠી મીઠી વાતો કરવા માંગે છે. માટે કે માંગે છે? મીઠી મીઠી વાતો કરવા માંગે છે.
સાથે પિતાજી સાથે મીઠી મીઠી વાતો કરવા માંગે છે એમ આવશે. ચલો હવે તમને જુઓ સંજ્ઞા તમે બધા ભણેલા જ છો. પપ્પા શબ્દ છે એ શબ્દ છે એ કઈ સંજ્ઞાનો પ્રકાર છે? જાદવ કિસભા છે એમાંથી કઈ સંજ્ઞાનો પ્રકાર છે? હાલો કોણ કહેશે કઈ સંજ્ઞા આવશે? નામવાચક. નામવાચક કરાવ્યું જ નહોતું આપણે, વ્યક્તિવાચક હતું, જાતિવાચક હતું, દ્રવ્યવાચક હતું, વ્યક્તિવાચક. પહેલા મને બોલવા દો. ક્રિયાવાચક હતું, ભાવવાચક હતું. ચલો એટલા હતા. વ્યક્તિવાચક વ્યક્તિવાચક પપ્પા વ્યક્તિવાચક પપ્પા વ્યક્તિવાચક આવે. ચલો બધા એગ્રી છે? બધા એગ્રી છે કે વ્યક્તિવાચક આવશે? ભાવવાચક માં તો હસવું રડવું એવું બધું આવે. તો ચલો માણસ થાય. હા વ્યક્તિવાચક આવશે. વ્યક્તિવાચક વિંધાણી ફેઝાન શું કે છે? મારે એનું સાંભળવું. આદિ વ્યક્તિવાચક કે છે? વિંધાણી તે વ્યક્તિવાચક. તું વ્યક્તિવાચક. ચાલો સાબિત સાબિત ફેઝાને વ્યક્તિવાચક કહી દીધું મિસ. હા હા ચાલો હું કહું છું તમને એક્સપ્લેન કરું. બધા કોન્ફિડન્ટ છો વ્યક્તિવાચક આવે, પણ હું કોણ? હું એમ કહું છું કે ખોટો આન્સર છે બધા. તો જાતિવાચક કોણ બોલ્યું? જાતિવાચક સાબિત રોલ નંબર 64. તારો આન્સર સાચો છે. કઈ રીતે જાતિવાચક આવ્યું? કયો હાલ? કેમ કે પિતાજી ને જાતિ જાતિ છે એટલે જાતિવાચક કે. હા અહીંયા આગળ છે ને પપ્પા નું નામ નથી આપેલું. જાતિ છે એટલે એટલે હું કહું છું. જો અહીંયા આગળ પપ્પા નું નામ નથી આપેલું, પપ્પા નું નામ આપેલું હોત ને તો છે વ્યક્તિવાચક માં આવે. મેં તમને પહેલા જ કીધેલું હતું કે વ્યક્તિવાચકમાં એનો સમાવેશ થશે કે જેના નામ આપેલા હોય. ચોક્કસ રમેશ મહેશ એવું કઈક નામ આપેલું હોય તો એ વ્યક્તિવાચકમાં આવે. પપ્પા છે તો પપ્પા પરથી ખબર ન પડે, બરોબર? એ આખી જાતિ સૂચવે છે. પપ્પા છે, દીકરી છે, એ બંને વસ્તુ છે, દીકરો છે, મમ્મી છે, એ બધી વસ્તુ છે, એ સેમ આવશે. જાતિ દર્શાવે છે એટલે એ જાતિવાચકમાં આવશે. સમજાણું? હા જાતિવાચકમાં આવશે. ચાલો હવે અહીંયા પપ્પા છે એનું આપણે સમાનાર્થી કરવું હોય તો શું આવશે? પિતા. હા પિતા. બીજું ઘણી વખત સંસ્કૃતનો શબ્દનો પણ ઉપયોગ થાય છે ગુજરાતીમાં સમાનાર્થીમાં. સંસ્કૃતમાં શું કહેવાય પિતાને? ચાલો કોણ કહેશે સંસ્કૃતમાં શું કહેવાય? કોઈ નથી ખબર પિતાને શું કહેવાય સંસ્કૃતમાં? નથી ખબર? પિતા શબ્દનો અર્થ નથી ખબર. તાત એટલે શું થાય? જનક. એમ નહીં, તાત એટલે શું થાય? શું તાત સંસ્કૃતમાં શબ્દ છે એનો અર્થ શું થાય? ચલો મને સંસ્કૃત શબ્દ છે ને એનો અર્થ મને લાવીને કહેવાનો છે કે પપ્પાને છે સંસ્કૃતમાં શું કહેવાય. એટલું તો તમને આવડવું જ જોઈએ કે સંસ્કૃતમાં છે આ શબ્દનો અર્થ શું થાય પિતાજીનો. ચલો હવે આ પંક્તિ વાંચો અલગ છે. હા વાંચો. હા વાંચો. હોસ્ટેલ ને હોસ્ટેલ તો ફાવે છે, જેમ કે કાંટામાં સચવાતું ફૂલ તોય એ તો ઉદડે છે, રંગ ભર્યું મહેકે છે. ડાળકીમાં કરે ઝુલાઝુલ ફાગણના લીલા કુંજાર, કોઈ ઝાડ કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું. હા હવે અહીંયા આગળ છે ને ઈ એમ કે છે કે હોસ્ટેલ ને હોસ્ટેલ તો ફાવે છે, જેમ કે કાંટામાં સજવાતું ફૂલ તો એ તે ઉઘડે છે અને રંગ ભર્યું મહેકે છે. હવે એના પિતાજી છે ને એ એની સાથે વાતચીત કરતા હોય છે ને, ત્યારે વાતચીત દરમિયાન છે એના પિતાજી એને પૂછે છે હોસ્ટેલ હોસ્ટેલ તને ફાવે છે, બરોબર? હવે એનો આન્સર છે એ દીકરી કઈ રીતે આપે છે?
જો હોસ્ટેલ હોય ને તો હોસ્ટેલમાં બધી સગવડતા ન હોય, જે લોકો હોસ્ટેલમાં રહેતા હોય ને ફ્યા હોય કે બધી સગવડતા ન હોય, અને છે એમાં છે એ ઘણી વખત અગવડતામાં પણ છે આપણે બધું છે એ આપણે ચલાવવું પડે. મમ્મી પપ્પા જેટલું ધ્યાન રાખતા હોય, ઘરના સદસ્યો ધ્યાન રાખતા હોય, એટલું હોસ્ટેલમાં આપણું ધ્યાન રખાતું ન હોય. ઘણી વખત આપણને જમવાનું ભાવતું ન હોય તો એ જમવાનું આવતું હોય તો એ જમી લેવું પડે, આપણું કામ આપણે બધું જાતે કરવું પડે, બરોબર. એટલે એના પિતાશ્રીના મનમાં પ્રશ્ન થાય છે કે તને હોસ્ટેલ છે, હોસ્ટેલમાં ફાવે છે? એટલે દીકરી શું એનો આન્સર આપે છે, જેમ કે કાંટામાં સજવાતું ફૂલ, બરોબર. જેવી રીતે છે એ કાંટામાં છે એ ફૂલ સચવાય છે, એવી જ રીતે એ અગવડતાઓ હોય છે ને હોસ્ટેલમાં, ઘણી બધી અગવડતા હોય છે તો એમાં છે એ હારી જતી નથી, તે પોતાનું છે લક્ષ્ય તરફ તે ધ્યાન આપે છે. એટલી બધી અગવડતા હોય, ગમતું ન હોય, બરોબર, એકલા રહેવું, મમ્મી પપ્પાથી અગવડતા હોય, પોતાને જાતે કામ કરવું પડતું હોય, તો પણ છે એ અગવડતાઓથી હારતી નથી અને પોતાના લક્ષ્ય તરફ ધ્યાન આપે છે. એમ કે છે કે કાંટામાં છે એ પોતાની બરાબરી કઈ રીતે કરે છે, કે કાંટા છે અગવડતાઓ છે એટલે કાંટા સાથે સરખાવે છે, કે કાંટામાં જેવી રીતે છે ફૂલ સચવાય છે, ગુલાબનું ફૂલ હોય તો એની આજુબાજુ તમે જોઈ શકો છો કે કાંટા હોય છે અને તો પણ છે ખીલે છે, બરોબર. એટલે એમ કે છે એટલી બધી અગવડતા હોય છે તો પણ હું છે મારું લક્ષ્ય છે એ હું તોડવા દઈશ નહીં, તોય તે ઉઘડે છે ને રંગ ભર્યું મહેકે છે, તો પણ છે એ ફૂલ ખીલે છે, એવી જ રીતે હું મારું લક્ષ્ય તરફ છે એ ધ્યાન આપીશ. ડાળખીમાં કરે ઝુલાઝુલ પાંગળના લીલા ખુંજાર, કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું. હવે અહીંયા આગળ શું કે છે કે તોય તે છે એ શું કરે છે, ડાળખીમાં કરે ઝુલાઝુલ, એટલે અહીંયા આગળ અર્થ શું છે એનો, તો પણ છે એ શું કરે છે બધા સાથે હળી મળીને અગવડતા હોય છે. હા, એટલે અહીંયા આગળ અર્થ શું કીધો છે, બરોબર. અહીંયા આગળ તમને એક જ છે પંક્તિ છે ને એની આધારે છે બે છે એ અર્થ સમજાવવાની કોશિશ કરે છે, બરોબર. કે હોસ્ટેલમાં છે એ તો પણ આટલી બધી અગવડતાઓ છે, તો પણ બધા સાથે છે એ હળી મળીને રહે છે. અને એમ કીધું છે કે ફાગણના લીલા ખુંજાર, કોઈ ઝાડવાનું પાન એમ નહીં થાય. એટલે કે ફાગણ મહિનો હોય ને, તમે બધા ઓલા ગુજરાતી મહિના નામ સાંભળ્યા છે, કારતક, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, બરોબર. એમાં ફાગણ મહિનો હોય છે ને, એ ફાગણ મહિનામાં છે એ કોઈ ઝાડ છે એનું પાન છે એ સૂકું થાય નહીં, બરોબર. એટલે એમ કે છે એનો અર્થ અહીંયા આગળ એમ કે છે કે એની છોકરી છે એ અહીંયા આગળ હંમેશા છે એટલી બધી છે એ દુઃખી, કોઈ પણ અગવડતા પડે પણ દુઃખી થતી નથી અને ખુશ ને ખુશ રહે છે. ચલો સમજાઈ ગયું? હા હા. એ નાની છોકરી છે ને તો પણ છે એમ કે છે કે અહીંયા આટલી બધી અગવડતાઓ છે ને તો પણ છે હું મારું લક્ષ્ય છે એ ચૂકતી નથી. અને અહીંયા આગળ છે પોતાની બરાબરી શું કરે છે કે જેવી રીતે છે ફાગણ મહિનો હોય ને, ફાગણ મહિનામાં છે પાન બધા છે લીલા છમ હોય ઝાડવાના, તો એમ કે છે લીલા કુંજાર એટલે કે જેવી રીતે પાન છે ઝાડવાના બધા લીલા છમ હોય છે, તો એવી જ રીતે અહીંયા આગળ છે એટલી બધી અગવડતા હોવા છતાં પણ એનું લક્ષ્ય છે એ ચૂકતી નથી. એના મમ્મી પપ્પા છે ખૂબ આશા સાથે એને ભણવા છે હોસ્ટેલમાં મોકલી હોય તો એનું લક્ષ્ય છે એ કોઈ દિવસે ચૂકશે નહીં. અને પિતાજીને આ એટલી બધી વાત કરીને શું સમજાવવાનો પ્રશ્ન કે છે કે એને અહીંયા આગળ છે દીકરીની છે ચિંતા કરવાની જરૂર નથી. જો એમ કે પપ્પા મને અહીંયા આગળ ગમતું નથી ને અહીંયા તો જમવાનું સારું નથી ને આવું છે ને તેવું છે, અહીંયા આગળ મજા નથી આવતી, તમારા બધાને યાદ આવે છે, તો એના મમ્મી પપ્પા ને એ લોકો છે હોસ્ટેલમાંથી શું કરશે, એને ઉઠાવી લેશે, બરોબર. અને ઘણી વખત એવું બનતું હોય કે ગામડામાં ને એવા રહેતા હોય તો ત્યાં આગળ સારી સ્કૂલ ન હોય તો એ લોકોને ક્યાં મોકલવા પડે, હોસ્ટેલમાં ભણવા મોકલવા પડે, તો પણ જેટલી અગવડતા પડે છે એની છે એને મમ્મી પપ્પાને વાત કરતી નથી અને કે છે કે જેવી રીતે છે એ કાંટામાં ફૂલ સચવાય છે એવી જ રીતે હું અગવડતામાં પણ છે એ મારું લક્ષ્ય છે એ ચૂકતી નથી અને તમારે મારી ચિંતા કરવાની જરૂર નથી. ચલો આ પંક્તિ સમજાઈ ગઈ? ખીલવું,
ઉઘડવું એટલે થશે ખીલવું. ચાલો મહેકે એટલે શું બોલો તો. ચાલો એનો ઉઘડે છે એટલે ખીલવું. ઉઘડે છે એટલે ખીલવું. ચલો મહેકે મહેકે લખ્યું છે એનું શું થશે. મહેક નો અર્થ શું થશે. સુગંધ. ખૂબસૂરત સુગંધ. હા સુગંધ અથવા તો ખૂબસૂરત થાય નહીં સુંદર નું ખૂબસૂરત થાય. સુગંધ અથવા તો સુવાસ. ચલો હોસ્ટેલ નું. હોસ્ટેલ ને ગુજરાતીમાં શું કહેવાય. હોસ્ટેલ શબ્દ છે ઇંગ્લિશ છે બોર્ડિંગ. છાત્રાલય. બોર્ડિંગ. હા વેરી ગુડ. ગુજરાતી શબ્દ થાય છાત્રાલય. બોર્ડિંગ શબ્દ છે એ પણ છે એ ઇંગ્લિશ શબ્દ જ છે. એટલે હોસ્ટેલ તો અહીંયા આગળ અર્થ થશે છાત્રાલય. ચાલો કોક નું માઇક ઓન છે. માઇક બંધ કરો. રમેશ મારો રહી ગયો તું. બીજા કોક નું મને ઓન લાગે છે એવું લાગે છે. ડાળખી. કોઈ નું ઓન નથી મેમ. ડાળખી તો નાની ડાળી. ડાળખી તો ડાળી. લીલા કુંજાર. નાની ડાળી. લીલા કુંજાર એટલે થશે લીલા ઘટાડા. લીલા ઘટાદાર. ઝાડવું એટલે નાનું ઝાડ. ઝાડવું એટલે નાનું ઝાડ. સ્લાઇડ ઉપર લખું છું. દીકરીને હોસ્ટેલ કેવી લાગે છે. ચલો ઓપ્શન છે ફૂલ જેવી, કાંટા જેવી, ડાળખી જેવી કે કલરો જેવી. કાંટા જેવી. ફૂલ જેવી. સરસ. એટલે ફૂલ જેવી કોણે કીધું. આદિ. તમે લખ્યું. શું તમે લખ્યું. તમે લખ્યું. નહી કાંટામાં સજવાતું ફૂલ. આપણને પ્રશ્ન શું પૂછ્યો છે. કાંટામાં સજવાતું ફૂલ એને છે ને બરાબરી શું કરી છે. કાંટા સાથે કરી છે દીકરીએ. કે અહીંયા તો ઘણી બધી અગવડતા છે પણ જેવી રીતે કાંટામાં સજવાતું ફૂલ છે ને એવી જ રીતે હું પણ છે એટલી બધી અગવડતા વિશે છે મારું લક્ષ્ય છે એ પૂરું કરીને બતાવીશ. એટલે એને હોસ્ટેલની બરાબરી છે ને એ કાંટા સાથે કરી છે ફૂલ સાથે નહીં. એટલે ઓપ્શન આવશે બી કાંટા જેવી. ચાલો સવાલ બોલો તો. દીકરીને હોસ્ટેલ. દીકરીને હોસ્ટેલ કેવી લાગે છે. એનો ઓપ્શન આવશે ઓપ્શન બી કાંટા જેવી. હાલો હવે તમને સમાનાર્થી છે એમાં ડાળ શબ્દ હોય. ડાળ નો સમાનાર્થી શું થશે. ચાલો ડાળખી. ડાળ નહી. ડાળ નું સમાનાર્થી શું થશે. કાંટા નહી. ડાળ નો સમાનાર્થી થશે શાખા. શાખા એટલે ડાળી બરોબર એ થશે. અને કાંટો. કાંટો શબ્દ આપેલો છે. ચાલો એનો સમાનાર્થી શું થશે. કંટક. કાંટા નો સમાનાર્થી થશે કંટક.
હલો હવે ફૂલ તો ખબર જ હોવી જોઈએ, ફૂલ નું મારે લખાવવું ન પડે, ફૂલ એટલે શું થશે? પુષ્પ. હા સરસ, પુષ્પ. અને બીજું સુમન, એટલા થશે સુમન, પુષ્પ અને સુમન. હાલો હવે તમને વિરોધી છે, વિરોધીમાં તમને શબ્દ આપ્યો હોય ઉઘડવું, ઉઘડવું. ચલો એનો વિરોધી શું થશે? પડી જવું. ઉઘડવું એટલે ખીલવું જ. ખીલવું શબ્દ હોય તો એનો વિરોધી શું થાય? ફૂલ છે એ ખીલ્યું હોય તો એનો એનો વિરોધી શબ્દ શું થશે? ચલો હા મુરઝાવું અથવા તો કરમાવું. કરમાવું છે. મુરઝાવું અથવા તો કરમાવું. ફૂલ જો ખીલ્યો હોય તો એનો વિરોધી થાય મુરઝાવું અથવા તો કરમાવું. ચાલો હવે સૂકવું હોય, સૂકવું શબ્દ છે એનો વિરોધી શું થશે? જો ભીનું તો શેનું થાય? કોરું હોય ને તો ભીનું થાય, સૂકવું હોય ને તેનું થશે લીલું. લીલું હા, સૂકવું તો લીલું. ચલો આ પંક્તિ સમજાઈ ગઈ, આમાં કોઈને ક્વેરી નહીં. ચલો કોણ સમજાવશે આ પંક્તિ? હું સમજાવું. હા સમજાવ. હોસ્ટેલ ને, હોસ્ટેલ ને તો હોસ્ટેલ તો ફાવે છે, જેમ કે કાંટામાં સચવા તો ફૂલ. મારા પપ્પા ને પૂછે છે હોસ્ટેલ ને, હોસ્ટેલ તો ફાવે છે ને, તે કે દીકરી જોવા બાપે જેમ કે કાંટામાં સચવા તો ફૂલ, તો એ તો ઉગડે છે ને. આ મને અહીંયા મજા જ આવે છે, ફાવે જ છે. અને એ કાંટા જેવું એનું ઉદાહરણ આપે છે, કાંટા ને ફૂલ નું, તો એ તો ઉગડે છે ને, રંગ ભર્યું મહેકે છે. એટલે કે એ અહીંયા કઈ વાંધો નથી, પણ અહીંયા સુગંધ તો આવે જ છે, એટલે કે કઈ ફરક નથી પડતો. એમ ઘર ઘર જેવી તે મજા આવે છે. ડાળખી માં કરે ઝુલા ઝુલ, ફાગણના લીલા કુંજાર. ડાળખી માં કરે ઝુલા ઝુલ એને થવડતું. હા કહો. ચાલ ચાલો બીજું કોઈ કે છે, ડાળખી માં કરે ઝુલા ઝુલ એટલે શું થશે? અહીંયા કોઈને ખ્યાલ છે? ડાળખી માં કરે ઝુલા ઝુલ. આદિ તારું માઈક બંધ કરી દે, અવાજ આવે પાછળ. હા ડાળખી માં કરે ઝુલા ઝુલ અહીંયા એમ થાય છે છે ઘણા બધા ત્યાં હોસ્ટેલ માં રહેતા હોય તો બધાની સાથે કેવી રીતે છે હળી મળીને રહે છે. ડાળખી હોય તો એમાં ઘણા બધા પાન હોય, તો અહીંયા આગળ કઈ રીતે એને ઓલું કર્યું છે? તો કે ડાળખી માં કરે ઝુલા ઝુલ એટલે કે હોસ્ટેલ માં ઘણા બધા સાથે ભણતા હોય, એની સાથે બધા સાથે છે એ હળી મળીને રહે છે. ફાગણ મહિનાના લીલા ઘટાદાર ઝાડવાના પાન એમ કાંઈ સુકાય ન છે. એટલે અહીંયા આગળ શું કહે છે કે જેવી રીતે ફાગણ છે, ફાગણ મહિનામાં છે એ ઝાડ હંમેશા છે એના પાન લીલાછમ હોય છે, એવી જ રીતે અહીંયા આગળ એ ખુશ છે. એ શું કામ એવું કહે છે? કારણ કે એના મમ્મી પપ્પા છે એની ચિંતા ન કરે, એટલા માટે એવી રીતે એને કહે છે કે તમે મારી ચિંતા ન કરતા, હું અહીંયા આગળ ખુશ જ છું. બરાબર એવી રીતે છે દીકરી છે એના પપ્પા સાથે છે એ વાત કરે છે. સમજાઈ ગયા? આમાં કોઈને કઈ ક્વેરી નથી ને? નહીં મિસ. ચાલો હાલો આ પંક્તિ વાંચો. મમ્મી બા જલસામાં બાજુમાં ઊભી છે, નાના તો વાસણ છો માનચીતી, કે જો આ દીકરી એ તારા સૌ સપનાઓ રાતે પડીએ નીંદરમાં આજથી સાચવજો, ભોળી છે ચિંતાળો ભૂલકણી, પાડજો ના વાકું કે ચૂકું. ચલો જો એ આગળ છે ને, પપ્પા સાથે વાત કરીને એટલે ઘરના સદસ્ય, આપણે ઘરમાં હોય તો પપ્પા સાથે વાત કરતા હોય તો આપણે પૂછીએ ને કે મમ્મી કેમ છે, ભાઈ શું કરે છે, દાદા શું કરે છે, દાદી કેમ છે, એવી રીતે વાતચીત કરીને. એટલે દીકરી છે એના પપ્પા સાથે વાત કરતી હોય છે, એટલે એના પપ્પાને પૂછે છે કે મમ્મી બા જલસામાં, એમ પ્રશ્ન પૂછે છે કે મમ્મીને સારું છે ને, બાજુમાં ઊભી છે, પ્રશ્ન પૂછે છે કે તમારી બાજુમાં જ ઊભી છે. એટલે પપ્પા શું આન્સર આપે છે? ના ના,
ઈ તો વાસણ માંજતી, એટલે મમ્મી શું કરે છે, વાસણ છે ઈ ઉટકે છે, બરોબર, વાસણ છે ઈ સાફ કરે છે. કે જો આ દીકરીએ તારા સૌ સપના રાત પડે નિંદરમાં આંચતે, બરોબર. હવે છે એના પપ્પાને કે છે કે મમ્મીને કહેજો, એટલું આશ્વાસન આપજો કે આ તારી દીકરી છે ને, તારા સપના છે, તારી ઈચ્છા છે, અરમાનો છે, એને ઊંઘોમાં આંજે. ઊંઘોમાં આંજવું એટલે શું થશે, ચાલો કોણ કહેશે? એટલે સપનામાં જોઈએ છે રાતે ઉઠી વખતે. હા, સરસ. ઊંઘોમાં આંજવું એટલે કે ઊંઘોમાં પણ યાદ રાખે છે કે મારા મમ્મી પપ્પાએ મને હોસ્ટેલ શું કામ ભણવા માટે મોકલી છે, બરોબર. યાદ રાખે છે મારા મમ્મી પપ્પા એટલા બધા પૈસા ખર્ચ્યા છે તો ભણવા, સારું રિઝલ્ટ લાવવું, સારા માર્ક લાવવું, એ છે. હું સુઈ જાઉં ને ત્યારે પણ હું ભૂલતી નથી. તાજો જો ભોળી છે ચિંતાળુ, ભૂલકડી પાડજો ના વાકુને ચૂકું. હવે એના મમ્મીની ચિંતા કરતી હોય છે કે મારા મમ્મી છે ને એને તમે સાચવજો, એ ખૂબ જ ભોળી છે અને ચિંતા કરવા વાળી છે. નાની નાની વાત હોય ને એમાં શું કરવા માંડે મમ્મી, ચિંતા કરવા માંડે. કઈક હોય ને તો એમાં મમ્મી છે ચિંતા કરવા માંડે છે અને ભૂલકણી છે. અને કોઈક વખત એવું બન્યું હોય કે કામ કરતા કરતા કઈ કામ છે ભૂલી ગયું હોય તો પાડજો ના વાકુને ચૂકું. તો એનું છે એ વાતનું છે એ તમે શું કરતા નહીં, ખોટું લગાવતા નહીં, માઠું નહીં લગાવતા. એટલે અહીંયા આગળ થશે કે ખોટું લગાવતા નહીં, અથવા તો મમ્મી ઉપર છે એ તમે ગુસ્સો કરતા નહીં. ચલો સમજાઈ ગઈ? હા સમજાઈ ગઈ. હાલો કરશે કોઈ એક્સપ્લેન? હા એમાં કઈ નથી. હા કરો, હાદી કરે ચાલ. મમ્મી બા જલસામાં, એટલે દીકરીને પૂછે છે મમ્મી ને બા બેન જલસામાં છે, બાજુમાં ઊભી છે, પૂછે તમારી બાજુમાં જ ઊભી છે. એના પપ્પા જવાબ આપે છે ના ના, એ તો વાસણ વાસણ છે, વાસણ છો માનતી, એ તો વાસણ ધોવે છે. કેજો આ દીકરીએ તમારા સૌ સપના રાત પડીએ નીંદર માં આંજતી, એને કેજો કે તમારા જે સપના છે એ હું રાતે ઉતો તો મને સપનામાં યાદ જ રહી છે. સાચો જો ભોળી છે ચિંતાળુ, ભૂલકણી પાડજો ના વાકુ કે ચૂકુ. એને સરખી રીતે તમે સાચવજો, બહુ ભોળી છે ચિંતાળુ છે, ભૂલકણી થોડી ઘણી છે, પાડજો ના વાકુ કે ચૂકુ, એને સરખી રીતે સાચવજો એમ. એટલે ઘણી વખત એવું બનતું હોય કે જો ભૂલકણી કીધું છે તો કઈ કામ સોંપ્યું ને ભૂલાઈ ગયું હોય, તો ઘણી વખત એવું બને કે કામ ન થયું એટલે પપ્પા શું કરી નાખે, ગુસ્સો કરી નાખે અને ગુસ્સામાં ગુસ્સામાં કઈ બોલી જાય. એટલે મમ્મી ની ચિંતા કરે છે કે મારી મમ્મી છે ને ભોળી છે, ચિંતા કરવા વાળી છે ને ભૂલકણી છે. તમે છે ને કોઈક વખત કામ કઈક ભૂલાઈ ગયું હોય ને મમ્મી થી, તો તમે છે ને કોઈ દિવસે કઈ કહેતા નહીં, એના ઉપર ગુસ્સો કરતા નહીં કે ખોટું લગાવતા નહીં. હવે છે ને તમને જો પ્રશ્ન છે એમ પૂછાય કે દીકરીના મતે માતા માટે કઈ બાબત લાગુ પડતી નથી, એમસીક્યુ માં પ્રશ્ન પૂછે. ચલો એમસીક્યુ માં એમ પૂછે દીકરીના મિસ એક મિનિટ બોલો તો દીકરીના મતે માતા માટે કઈ બાબત લાગુ પડતી નથી. ચલો હવે તમને ઓપ્શન આપેલા છે, ઓપ્શન બોલું છું. ચિંતાળુ, બરોબર, ઓપ્શન એ છે ચિંતાળુ. ઓપ્શન બી છે ભોળી. ઓપ્શન સી છે ભૂલકણી અને ઓપ્શન ડી છે જીદી. ઓપ્શન ડી. હા સરસ, વેરી ગુડ. ઓપ્શન ડી જીદી, કારણ કે આવા શબ્દનો ઉલ્લેખ આપણે આ પંક્તિમાં થયો નથી. જીદી શબ્દ છે એની મમ્મી માટે લાગુ પડતો નથી. ચલો હવે તમને પ્રશ્ન એમ પૂછાય કે મમ્મી શું કરે છે, તો શું કરતી હતી મમ્મી કામ, શું આવશે? વાસણ ધોવે. હા વાસણ માંજે. હા વાસણ ધોવે છે, સરસ. ચાલ અને હવે ખાલી જગ્યા છે, ખાલી જગ્યામાં તમને એમ પૂછાય કે દીકરી માના સપના ખાલી જગ્યામાં આંજે છે. નિંદરમાં. હા વેરી ગુડ. નિંદર, નિંદર એટલે ઊંઘમાં પણ છે એ શું કરે છે,
જોવે મિસ બોલો તો લખવાની હા દીકરી માના સપના એક મિનિટ દીકરી દીકરી માના સપના ખાલી જગ્યામાં આંજે છે આંજે છે એટલે થશે નિંદર એટલે કે ઊંઘ સુઈ જાય ને ત્યારે તે મમ્મીએ જે સપના જોયા છે ને ભૂલતી નથી ચલો આપણે એટલું રાખીએ હજી એ બાકી છે થોડુંક આપણે